नमस्कार, हूँ छू देवांशी राणा ने आप जो रहा छो दिव्य समाचार। दिव्य समाचार नी फटाफट खबर में आपनु स्वागत छे। देश में कोरोना ना नवा 362 लाख थी वधु केस नोंधाया, ते सहित रेकॉर्ड ब्रेक 318 लाख थी वधु केस रिकवर थया। एक्टिव केस 3483 थी वधु नोंधायो। महाराष्ट्र में सौथी वधु 51,880 नवा केस नोंधाया, ज्यारे गुजरात में 13,050 नवा केस नोंधाया। हरियाणाना एक गाममां एक ज अठवाडियामां 22 लोकोना मृत्यु थता लोकोमां फफड़ाट व्याप्यो। घरनी बहार निकळवानुं बंद कर्युं। 3,000 वस्तीवाळा टिटोली गाममां 7 दिवसमां 22 लोको मोतने भेट्या। मृत्यु पामनार दरेक व्यक्तिओमां समान लक्षणो जोवा मळ्या। 2-3 दिवस ताव ने। विविध राज्योमां लॉकडाउन नियंत्रणोना पगले औद्योगिक उत्पादनमां घटाडो जोवा मळ्यो। ट्रकोना भाड़ामां मार्च महीनाना मुकाबले 18-27% घटाडो नोंधायो। औद्योगिक उत्पादनमां 40% घटाडो थता मालनी हेरफेर माटे ट्रकोनी मांगमां घटाडो थयो। गुजरात राज्यना वधु 7 शहेरोमां रात्रि कर्फ्यू मूकवामां आव्यो। 29 सहित कुल 36 शहेरोमां रात्रि कर्फ्यू लदायो। 12 मे सुधी रात्रि कर्फ्यू लंबावामां आव्यो छे। तमाम आवश्यक सेवाओ चालू रहेशे, ते सिवाय बाकीनी बधी ज दुकानो अने औद्योगिक क्षेत्रे बंध रहेशे। आईपीएलनी बाकी रहेल मैचोने लईने निर्णय लेवामां आव्यो छे। बाकी रहेल मैचो सप्टेम्बरमां रमावानी शक्यता छे। बीसीसीआई लेशे अंतिम निर्णय। आईपीएलमां एक पछी एक क्रिकेटरो कोरोना पॉजिटिव आवता बाकी रहेल बधी मैचोने बंध रखाई छे। आईपीएल अंगे आखरी निर्णय बीसीसीआई लेशे। ધૈર્યરાજ સિંહને મળશે નવજીવન, 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન અમેરિકાથી આવી ગયું છે। હાલ મુંબઈની હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ છે। માસૂમ બાળ સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની દુર્લભ બીમારીથી પીડાતો હતો અને હવે મળશે નવજીવન। આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસની આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ઇમરજન્સી હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે। વ્યક્તિગત લોન લેનાર અને એમએસએમઈ માટે વન ટાઈમ રીસ્ટ્રક્ચરિંગને સપ્ટેમ્બરમાં સુધી લંબાવાયું છે। અમદાવાદમાં અન્ય રાજ્યમાંથી પ્રવેશ કરનારને છેલ્લા 72 કલાકનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવેલ હોવો જોઈએ, તેમજ નેગેટિવ હશે તો જ અમદાવાદમાં પ્રવેશ મળશે। હાઈકોર્ટની ટક્કોર બાદ ફરીથી હુકમની અમલ કરાઈ છે। તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ ફરજિયાત કરવાનું રહેશે। લોકડાઉનના સમયગાળામાં શાળાઓ પૂરેપૂરી ફી નહીં વસૂલી શકે। સુપ્રીમ કોર્ટે શાળાઓને નિર્દેશ કર્યો છે કે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે વિદ્યાર્થીઓ પાસેથી 15% ઓછી ફી વસૂલે, તે સાથે ચૂકવણી ન થવા પર વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસમાં સામેલ કરે। આણંદ જિલ્લાની તમામ હોસ્પિટલોમાં વહીવટીતંત્ર દ્વારા ફાયર સેફટી સહિતની તપાસ હાથ ધરાઈ। એનઓસી વિનાની હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી, જેમાંથી શ્રીકૃષ્ણ હોસ્પિટલ પણ સામેલ। શહેરની 4 હોસ્પિટલો પાસે એનઓસી નથી તો કેટલીક હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો છે, પરંતુ તાલીમ લીધેલ સ્ટાફનો અભાવ છે। વધુ અપડેટ માટે જોતા રહો દિવ્ય સમાચાર।